वल्ल विद्यार्थी भाई बहनों धोरण 11 आंकड़ा शास्त्र में प्रकरण नंबर 6 क्रमचय संचय અને દ્વિપદી મિશ્રણ એમ એ અને અગાઉ ભાગ 15 ની અંદર પદ્ય 6.2 માં દાખલા નંબર 1 એની ગણતરી કરી હવે આમાં ભાગ નંબર જે 16 છે આ ભાગ એની અંદર આગળ બીજા પદ્ય 6.2 માં દાખલા નંબર 2 માં अगर बीजी अज्ञात की किमतो एनी बात करीशु हवे अहींया आगळ MCN -2 बराबर 15 ए रीते तमने रकम मां आपेली छे हवे अहींया आगळ MCN -2 ए जे किमत छे अत्यार सुधी MC2 के MC3 के MC1 होय तो तमे MC1 होय तो N मूकी सकता MC2 होय तो N -1 मूकता પરંતુ અહીંયા આગળ NCN -2 છે તો એના માટે તમારે આ રીતના NCR બરાબર NCN -R આ સૂત્ર પ્રમાણે તમારે એનો ઉપયોગ કરીએ તો આ પરિણામ સહેલું મળે બરાબર એટલે અહીંયા આગળ N ની જગ્યાએ આપણે શું મૂકીશું N બરાબર N અને R બરાબર N -2 બરાબર R ની જગ્યાએ N -2 મૂકતા તો આપણને આ જે આ સૂત્ર છે આ પરિણામ એની અંદર આ પરિસ્થિતિમાં આપણે ડાબી બાજુ લાભ આવશે બરાબર એટલે N ની જગ્યાએ N C R ની જગ્યાએ N -2 बराबर n ना n c n ની જગ્યાએ n ઓછા r r એટલે n -2 આ રીતે થશે એટલે n c n -2 બરાબર n કોમ્બિનેશન હવે કૌંસ છોડીએ તો n ઓછા ઓછા વત્તા 2 માટે n c n -2 बराबर n c આ n ઓછા n ઉડી જશે n ઓછા n શું થશે ઉડી જશે એટલે શું રહેશે 2 રહેશે બરાબર એટલે n c n -2 બરાબર n c 2 આ મળ્યા બરાબર આને નંબર આપીએ 1 બરાબર એટલે આજે n c n -2 n ની બદલે શું લખી દે આનું n c 2 કઈ રીતે આયા या गणतरी या परिणाम पर थी એટલે NCN -2 बराबर 15 માં શું કરીશું NCN -2 बराबर NC2 મૂકતા તો અહીંયા આગળ NC2 बराबर 15 હવે N કોમ્બિનેશન 2 એટલે N અને N - 1 n નો ઉતરતા ક્રમમાં બે સંખ્યાઓનો ગુણાકાર અને છેદમાં 2 ગુણ્યા 1 બરાબર 15 એટલે n ઓછા 1 બરાબર 15 ગુણ્યા 2 n ગુણ્યા n ઓછા 1 બરાબર 30 35 ક્રમિક સંખ્યાઓમાં જઈએ તો 6 ગુણ્યા 5 એટલે n ગુણ્યા n ઓછા 1 બરાબર 6 ગુણ્યા 5 એટલે n એ 6 થયા અને n ઓછા 1 એટલે n કરતા 1 ઓછા એટલે 6 કરતા 1 ઓછા એટલે n ની કિંમત કેટલી કહેવાશે n બરાબર 6 તો આ રીતે n ની કિંમત તમે મેળવી શકો એટલે આ MCN -2 એને આ પરિણામ ની અંદર મૂકી આ તરીકે n -2 અને છેલ્લે MCN -2 ની કિંમત કેટલી થઈ NC2 બરાબર કેટલા થયા NC2 એટલે આમાં NCN -2 ની જગ્યાએ NC2 મૂકી દીધા તો આ પ્રમાણે તમારે એ ગણી શકાય હવે રીતે એક આગળ બીજો દાખલો તો એમાં 4 into NC4 બરાબર 4 સાથે ગુણાકાર 7 into NC3 આ રીતે કર્યું છે તમને તો 4 into NC4 હવે 4 ગુણ્યા
NC4 એટલે n પહેલા તો કોમ્બિનેશન વાળા પદો એક સાથે અને સંખ્યાઓ હવે ચાર સાથે ગુણાકાર લે તો હવે આ ચાર ને આપણે શું કરીશું સાત તરફ લઈ જઈશું બરાબર અને આને આ તરફ લઈ જઈશું એટલે અહીંયા આગળ NC4 આ NC3 બરાબર 7/4 આ રીતે થશે હવે એનાથી આગળ આપણે જોઈએ NC4 તો n ને એનાથી ઉતરતા ક્રમમાં ચાર સંખ્યાઓ સાથેનો ગુણાકાર તો n પહેલી એનાથી ઉતરતી એક n ઓછા એક બીજી ત્રીજી સંખ્યા n ઓછા બે ચોથી સંખ્યા તો n ઓછા ત્રણ એવી રીતે n નો બરાબર અને છેદમાં ચાર ફેક્ટોરિયલ એટલે ચાર ત્રણ બે એક એવી રીતના NC3 એટલે n નો ત્રણ સ્થાનમાં ઉતરતા ક્રમમાં ગુણાકાર n n માઇનસ વન બીજી n માઇનસ થ્રી અને છેદમાં ત્રણ નો ક્રમિક ગુણાકાર ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને એના બરાબર શું લખાશે સાતના છેદમાં ચાર હવે આ જે ભાગ ભાગાકારમાંથી અને ગુણાકારમાં ફેરવી દઈએ એટલે n n માઇનસ વન n માઇનસ ટુ n માઇનસ થ્રી એના છેદમાં શું છે ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક હવે એને ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ એટલે છેદ એ ઉપર આવશે તો ત્રણ બે એક અને એની નીચે n n માઇનસ એક અને n માઇનસ ટુ શું આવશે n માઇનસ ટુ n માઇનસ ટુ બરાબર સાતના છેદમાં ચાર હવે n n માઇનસ વન ઉડી ગયા n માઇનસ ટુ પણ ઉડી ગયા બરાબર બાકી રહે અહીંયા આગળ n માઇનસ થ્રી શું રહ્યું n માઇનસ થ્રી અને આ ત્રણ અને બે એ પણ ઉડી જશે એટલે અહીંયા રહ્યા n માઇનસ થ્રી અને છેદમાં ચાર અને આ બાજુ રહ્યા સાત છેદમાં ચાર આ બંનેનો છેદ ચાર ચાર ઉડી જશે સરખો છે કારણ કે આ ચાર ભાગાકારમાં જે અહીંયા આવશે તો ગુણાકારમાં એટલે n માઇનસ થ્રી બરાબર સાત આ માઇનસ ત્રણ આ બાજુ જશે n બરાબર સાત વત્તા ત્રણ એટલે એમની કિંમત કેટલી આવશે દસ તો આ રીતે તમે એની ગણતરી કરી શકો હવે એનાથી આગળ ત્રીજો દાખલો જોઈએ એક શાળામાં પટાવાળાની બે જગ્યાઓ માટે આઠ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે બરાબર ઉમેદવારી નોંધાવી જગ્યા છે બે અને આઠે ઉમેદવારી નોંધાવી તો આ આઠ ઉમેદવારોમાંથી બે પટાવાળાની પસંદગી એટલું સરળ છે આઠમાંથી બેની પસંદગી એટલે સીટ ટુ પ્રમાણે એ તમે ગણજો બરાબર એટલે એ હોમવર્કમાં પૂછ્યું બરાબર બેની પસંદગી છે અને આઠ પટાવાળા છે તો આઠમાંથી બેની પસંદગી તો 8C2 એ રીતે તમે કરી શકશો બરાબર હવે એનાથી આગળ દાખલાની રકમ જોઈએ કે ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાખલા નંબર ચાર એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ દેશો ભાગ લે છે બરાબર ધ્યાન રાખજો કેટલા દેશો ભાગ લે છે પાંચ દેશો બરાબર હવે એ પાંચ દેશોમાંથી જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશે જોડે એક એક મેચ રમવાની છે બરાબર જો આ બરાબર ધ્યાન રાખજો દરેક દેશ જોડે એક એક મેચ રમવાની છે એટલે આ બરાબર શબ્દો પરથી આપણે બરાબર પાંચ દેશો ભાગ લે છે શું કહ્યું છે પાંચ દેશો એ ભાગ લે છે એમાંથી પ્રથમ રાઉન્ડમાં તો આ રાઉન્ડમાં કેટલી મેચ રમાશે બરાબર તો પાંચ દેશોમાંથી અહીંયા તમે જો
કે કેટલા પસંદ હશે તો બે બરાબર હવે પાંચ મેચોમાંથી પાંચ દેશોમાંથી બે દેશોની પસંદગી કરવાની એટલે ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા રમાનાર મેચની સંખ્યા એટલે ટોટલ કેટલા દેશો હતા પાંચ હવે એક 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 મેચ રમવાની છે અને બે દેશોની પસંદગી થવાની બરાબર કારણ કે તો કે એમાંથી પહેલા રાઉન્ડમાંથી બરાબર શું કહ્યું છે દરેક પ્રથમ રાઉન્ડમાં દરેક દેશ જોડે એક એક મેચ રમે એટલે પાંચમાંથી કેટલી મેચ રમાશે બે બરાબર એક એક મેચ રમવાની હોવાથી એટલે શું થશે પાંચ દેશમાંથી બે દેશની પસંદગી થશે એટલે દર ક્રિકેટ ટુર્નામેન્ટમાં એનો જવાબ આ રીતે લખાશે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બરાબર પહેલું રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડમાં પહેલું રાઉન્ડ કયું છે તો પ્રથમ રાઉન્ડમાં રમાનાર મેચની સંખ્યા તો ટોટલ પાંચ દેશો હતા એક એક એટલે બે દેશો પસંદ થશે એક એક એ પ્રમાણે તો પાંચ ગુણ્યા ચાર બેસાન કરશો છેદમાં બે ગુણ્યા એક બરાબર પાંચનું બે સંખ્યામાં ક્રમિક ગુણાકાર બે એનાથી ઉતરતા અને બે નો ક્રમ ગુણી તો પાંચ ચોવીસ ભાગ્યા બે એટલા આવશે દસ તો આ રીતે ત્યારથી એક પેટીમાં 200 એકમોમાંથી 5% એકમો ખામી વાળા છે જો 200 એકમોમાંથી 5% એકમો ખામી વાળા આવું જ્યારે આપેલું હોય ત્યારે તમારે ખામી વાળા એકમો શોધી કાઢવાના ખામી વાળા એકમોની સંખ્યા ખામી વાળા એકમો ની સંખ્યા શું કરવું છે 5% કેટલામાંથી 200 માંથી એટલે 200 ના 5% એટલે 200 ગુણ્યા 5 છેદમાં 100 બરાબર 100 દો 200 2 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 10 એટલે ખામી વાળા એકમો મળી ગયા હવે ખામી વાળા એકમો આપણને મળી ગયા હવે એમાં શું કહ્યું છે તમને કે જો 3 એકમો પસંદ કરવામાં આવે છે અને આ બધા એકમો ખામીવાળા હોય એવા કુલ કેટલા વિકલ્પો હોઈ શકે એટલે 10 ખામીવાળા એકમોમાંથી કેટલા એકમો પસંદ કરવાના થયા 3 તો 10 ખામીવાળા એકમોમાંથી 3 એકમોની પસંદગીની રીતો એટલે 10C3 બરાબર કુલ 10 ખામીવાળા એકમોમાંથી 3 ખામીવાળા એકમોની પસંદગી ની રીતો બરાબર પસંદગીની કુલ રીતો લખો તો અથવા વિકલ્પો લખો પસંદગીના વિકલ્પો તો ટોટલ ખામીવાળા હતા 10 ભલે 200 એકમો રહ્યા કુલ પણ એમાંથી 10 ખામીવાળા છે તો 10 માંથી ખામીવાળામાંથી 3 ખામીવાળા પસંદ કરવાના થાય અને જો ખામી વગરના તમને કયા હોય તો ખામી વગરના કેટલા કહેવાશે 200 માંથી 10 ખામીવાળા એટલે 190 માંથી કરવા પડે એટલે 10 9 અને 8 10 નો એનાથી ઉતરતા 3 સંખ્યાઓનો ગુણાકાર 10 થી ઉતરતી 3 સંખ્યાઓ 10 આગળની 3 સંખ્યાઓ 10 પહેલી પછી એનાથી ઉતરતી 1 એટલે એવી 3 અને છેદમાં આજે હોય 3 તો 3 નો ક્રમ ગુણી 3 2 1 તો 3 4 9 2 4 8 4 12 10 120 તો આ પ્રમાણે આ દાખલો ગણી શકાય બાકીના દાખલા જે છે એ આપણે એનાથી પછીના ભાગમાં વાત કરીશું એટલે તમે આ પ્રમાણે જે એના પરિણામો અને એના ઉપરથી આ જે દાખલા ગણાવ્યા એ પ્રમાણે બરાબર હવે એના પછી જો અમુક દાખલા તો તમે જાતે કરી શકશો બરાબર એટલે બધા દાખલા એ નહીં એ રીતે પણ જે અમુક એના પછીના હમણાં
सरखासे एवा दाखला हूँ तमने नहीं ये करो बराबर जाते गणी सको એટલે તમારે એ પ્રમાણે સ્વાધ્યાય 6 માંથી પણ આવા દાખલા ગણજો અને ઉદાહરણમાં પણ આવા બીજા દાખલા આપ્યા છે તો તમે એ ગણજો. થેન્ક યુ.